પૂર્વ સીએમ નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલી સુજલામ સુફલામ યોજના બની સફળ. રાજ્યસભામાં 33 જિલ્લાના 12,279 તળાવો ઊંડા કરાયા તો 9,700 તળાવો વરસાદી પાણીથી ભરાયા. ભૂગર્ભ જળસ્તર 5-7 ફૂટના વધારા સાથે જળસંગ્રહ ક્ષમતા 23,553 લાખના ધનકૂટ થઈ. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીને અમદાવાદમાં આપવામાં આવશે શ્રદ્ધાંજલિ. 5 સપ્ટેમ્બરે કર્ણાવતી ક્લબમાં સાંજે 6-7 દરમિયાન શ્રદ્ધાંજલિ સભા યોજાશે. 6 સપ્ટેમ્બરે ચાણોદ કર્ણાલીમાં નર્મદામાં કરવામાં આવશે અસ્થિ વિસર્જન. અમદાવાદની રાજાભગત સ્કૂલમાં બચ્યો હોબાળો. એમસી સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ. સુપરવાઇઝરે પેપર લખાવ્યું હોવાનો આક્ષેપ. ઉમેદવારે ગેરરીતિનો આક્ષેપ કર્યો. હોબાળા બાદ પોલીસ સ્થળ પર પહોંચી. વીએચપી અને એચપી વચ્ચે જમીનને લઈને વિવાદ. ભારત માતા મંદિરને લઈને બંને વચ્ચે વિવાદ થયો. ગણેશ ઉત્સવ મનાવવા મંદિરનો કબજો લેવા વિવાદ. જ્યારે ઘટનાને ધ્યાનમાં રાખી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી. સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ આવતીકાલથી બંધ રાખવાની જાહેરાત વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ કરી. ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે 2% ટીડીએસ કપાતની અમલવારીના વિરોધમાં 2 દિવસીય બંધની જાહેરાત કરાઈ. સુરેન્દ્રનગરના ચોટીલાના પીઆવા 2 પ્રાથમિક સ્કૂલની અંદર શિક્ષક સાથે ભેદભાવ થયાનું આવ્યું બહાર. અનુસૂચિત જાતિના શિક્ષકોને સવર્ણોના માટલામાંથી પાણી ન પીવા દીધાનો શિક્ષક સાથે ભેદભાવ. શિક્ષકે પોલીસ ફરિયાદ કરતા શિક્ષકની કરાઈ બદલી. સુરતમાં આજથી મતદારોના નોંધણીનું વેરિફિકેશન શરૂ. જે મુહિમ 15 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં મતદાર પોતાના કાર્ડમાં સુધારો કરાવી શકશે તો ફેક વિગતવાળા મતદાતાઓની જાણવા મળશે વિગતો. બડે ગુજરાત બડે ગુજરાત આ સૂત્રનો દાવો પોકળ સાબિત થયો. રાજકોટના ધોરાજીમાં સરકારી શાળા નંબર 14 રોડ ઉપર આવેલી કોમર્શિયલ દુકાનોમાં ચાલતું હોવાનું ખુલ્યું. એ પણ 40 વર્ષથી 177થી વધારે વિદ્યાર્થીઓ ધોરણ 1-8 સુધીનો કરે છે અભ્યાસ. ભરૂચમાં બિસ્માર માર્ગોની સમસ્યાને લઈને યુવાનોએ નોંધાવ્યો અનોખો વિરોધ. યુવાનોએ કલેક્ટર કચેરી નજીક માર્ગ પર પડેલા ખાડા પાસે કાર ઉભી રાખી જ્યાં સુધી ખાડા ન પુરાય ત્યાં સુધી વિરોધની ઉચ્ચારી ચીમકી. લોકોને વિરોધ પ્રદર્શનમાં જોડાવા કરી અપીલ. વાહન ચાલકો થઈ જજો સાવધાન. હેલ્મેટ ન પહેર્યું હોય તો 1,000 દંડ. લાયસન્સ વગરના વાહન ચાલકોને 5,000 દંડ. ડ્રાઇવિંગ વખતે ફોન પર વાત કરી તો 5,000 દંડ. અમદાવાદના સુભાષ બ્રિજનું સમારકામ શરૂ. 58 વર્ષ જૂના સુભાષ બ્રિજમાં પડી હતી તિરાડો, જેને 2 કરોડના ખર્ચે કરાશે સમારકામ. જોઈન્ટ બેરિંગ બદલવાનું કરાયું શરૂ. જોકે બ્રિજ બંધ થતા વૈકલ્પિક રૂટ તરીકે શાહીબાગ અને આરટીઓ જવા રૂટ બદલાયો. ઊંઝામાં યોજાયું સાસુ વહુનું સંમેલન. સાસુ વહુ વચ્ચે ઝઘડા ન થાય તે માટે સમાજમાં સમજણ આપવા યોજાયું સંમેલન. ઊંઝા એમએલએ સાંસદ પણ રહ્યા હાજર. સમસ્ત 84 કડવા પાટીદાર મહિલા સંમેલન યોજાયું. ખાનગી કંપનીએ શહેરીજનોના ફિટનેસ પર કરેલા સર્વે મુજબ અમદાવાદ ફિટ શહેરની યાદીમાં 7મા ક્રમ પર. જીઓ ક્યુઆઈ નામની કંપનીએ કરેલા સર્વેમાં દેશમાં 57% લોકો ઓવરવેઇટ જણાયા તો 53% મહિલાઓની શારીરિક એક્ટિવિટી જરૂરિયાત કરતા ઓછી. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો હોબાળો. અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં ઓવરબુકિંગ થતા 25 પ્રવાસીઓ રજડી પડ્યા, જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓએ મચાવ્યો હોબાળો. જામનગરની દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે. મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઘટી હતી. ઘટનામાં 3 લોકોના થયા મોત. 16 ઓગસ્ટે મકાન થયું હતું ધરાશાયી. સુરતમાં કારમાં આગ લાગી. સરથાણાના વાલક ગામની ઘટના, જેમાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદથી સુરત આવતી હતી કાર. ફાયર ટીમે કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો. આણંદના કરમસદની નગરપાલિકાની કચેરીમાં લાગી આગ. આગ આકરણી ટેક્સ વિભાગમાં લાગી હતી આગ. આગમાં બળીને ખાક થયા હતા તમામ રેકર્ડ બ્રેક. 3 ફાયર ફાઇટર આગ પર મેળવ્યો કાબૂ. સુરતના મસાડ ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડાના ગામમાં વધેલા આંટા ફેરા બાદ ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ લીધો હાશકારો. 3 સપ્ટેમ્બર સુધી જસવાન વેબસાઇટ રહેશે બંધ. 31 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી આ વેબસાઇટ થઈ બંધ. 3 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. જસવાન દ્વારા રાજ્ય સરકારની 300 વેબસાઇટ અને 40 એપ્લિકેશન થઈ રહી છે ઓપરેટ. જીટીયુમાં પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસરની 35 જગ્યા માટે 1200 ઉમેદવારોએ કરી અરજી. 12 ઉમેદવારોના ઉંમર 50 વર્ષથી એઆઈસીટીઈ અને યુજીસીના નિયમ પ્રમાણે થનાર ભરતીમાં પ્રોફેસરને અપાશે 1.75 લાખનો પગાર.
ઉત્તર રેલવે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની કુલ 118 સહિત 313 જગ્યા માટે મંગાવી અરજી. 14 સપ્ટેમ્બરે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર મુકાશે પોસ્ટ સંબંધિત તમામ જાણકારી. સુરેન્દ્રનગરમાં પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ થયો. મંત્રી કુંવરજી બાવળીયાએ મેળાનો કરાવ્યો પ્રારંભ. ત્રિનેત્રેશ્વર મંદિરમાં પૂજા કરી કરાવ્યો પ્રારંભ. 2020 સુધીમાં મેળામાં બદલાવ આવશે તેવું કહ્યું બાવળીયાએ. સાથે જ વિકાસ ગાથા પણ મળશે જોવા. મુંબઈમાં ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ પર અવર જવર કરતી 7 ફ્લાઇટ 2.5 કલાક મોડી પડી. મુસાફરોને પડી હાલાકી. રાજસ્થાનમાં સક્રિય થયેલી સિસ્ટમને પગલે આગામી 3 દિવસ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. નર્મદા ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી અને જિલ્લાઓને તથા તળાવો તથા જળાશયોમાં આવી રહ્યું છે. નાખવામાં નર્મદાની 80 કિલોમીટર લાંબી પાઇપલાઇન તે જિલ્લાના 45 તળાવો સુજલામ સુફલામ કેનાલ અને દાંતીવાડા ડેમમાં પાણી નંખાયા. સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો. ખેડબ્રહ્મામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો અને લોકોમાં ખુશી. સુરતમાં વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો. ઘણા વિસ્તારોમાં ધીમી ધારે પડ્યો વરસાદ. રાંદેર અડાજણ કતારગામમાં વરસાદ પડતા શહેરીજનોને ઉકળાટમાંથી મળી રાહત. અરવલ્લીના ભીંડા તાલુકામાં પડ્યો વરસાદ. પવન સાથે વરસાદ શરૂ થતા પ્રસરી ઠંડક. તો ભીલોડા વસેરા કંપા વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. અરવલ્લીનો સુનસરા ધોધ ફરી જીવિત બન્યો. ધોધને જોવા પ્રવાસીઓની ઉમટી ભીડ. ભારે વરસાદ બાદ ધોધ જીવંત બનતા સર્જાયા અનેરા દ્રશ્યો. ભીલોડામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. અરવલ્લીના મોડાસાના ઇસરોલ ઉમેદપુર માળિયા પંથકમાં વરસાદ પડ્યો. રાત્રિના વિરામ બાદ સવારે ફરી પડ્યો વરસાદ. વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. પોરબંદરમાં વરસાદી માહોલ. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. મોડી રાત્રે પડ્યો વરસાદ જેને લઈને ખેડૂતોમાં ફેલાઈ અનેરી ખુશી. રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ મધ્ય દક્ષિણ ગુજરાતમાં આગાહી તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 3-5 સપ્ટેમ્બર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની કરાઈ આગાહી. ભુજમાં ઉકળાટ વચ્ચે હળવો વરસાદ પડ્યો. માંડવી ભાળિયામાં ધીમો વરસાદ શરૂ. ગુડિયારી કુલિયામાં વરસાદ પડતા લોકોને ઉકળાટમાંથી મળી રાહત. રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ શરૂ. ગ્રામ્ય પંથકોમાં પણ પડ્યો વરસાદ. જમીરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગર જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સેલવાસમાં અમિત શાહના સભાસ્થળ પર પડ્યો વરસાદ. જોકે મંચ પર વોટરપ્રૂફ ડેમ હોવાથી કોઈ વિક્ષેપ ન પડ્યો હતો. તો બીજી તરફ વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોએ અનુભવી રાહત. સાબરકાંઠાના ઈડરના મુડેટી પાસે નદીમાં પાણીનું સ્તર વધતા રસ્તો કરાયો બંધ. રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો થયો બંધ. મુટેડી ગામ સંપર્ક વિહોણું બન્યું. અરવલ્લીના મોડાસામાં કાપક્યો ધોધમાર વરસાદ. 3 કલાકમાં પડ્યો 5 ઇંચ વરસાદ. મોડાસા તાલુકામાં આવેલા મહાદેવ ગ્રામ પાસેથી પસાર થતી ઝુમર નદીમાં આવ્યું ઘોડાપુર. મહાદેવ ગ્રામ રાજપુર ગામે જવા માટે બનાવાયેલા કોઝવે પર ફરી વળ્યા પાણી. બંને ગામોનો કપાયો સંપર્ક. 10 જેટલા ગામોનો વાહન વ્યવહાર થયો બાધિત. ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં ભરાયા પાણી. સ્થાનિકોને પાણી ભરાતા પડી પારાવાર હાલાકી. દાંતીવાડા સૌથી વધુ 2.5 ઇંચ તો ધાનેરા 2 ઇંચ વરસાદ. લાખાણી 2 ઇંચ અને થરાદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. અરવલ્લીના મોડાસા દધલિયા પંથકમાં 3 ઇંચ વરસાદ. ડુંગર પરથી આવતા પાણીના પ્રવાહમાં તણાયેલા મહિલાને બચાવાઈ. સદનસીબે ટળી જાનહાની. અરવલ્લીના મોડાસાના મહાદેવ ગ્રામ પાસે ઝુમર નદીમાં ઘોડાપુર આવ્યું. બાકરોલથી રાજપુરનો સંપર્ક તૂટ્યો. ભારે ઘોડાપુર આવતા ભક્તોને પડી હાલાકી. રાજપુર રામદેવ મંદિર આવતા તમામ ભક્તો અટવાયા. વડોદરામાં 21 વર્ષીય યુવતીની લાશ મળી. લપુર વિસ્તારમાંથી લાઇટના થાંભલા આગળની મળી યુવતીની લાશ. ફાંસો ખાધેલો દુપટ્ટો પણ સ્થળ પરથી મળી આવ્યો. પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. હત્યા કે આત્મહત્યા અંગે તપાસ શરૂ. જૂનાગઢમાં ડાયરામાં હવામાં ફાયરિંગનો વીડિયો થયો વાયરલ. રાજબા ગઢવીના ડાયરામાં ફાયરિંગ કરાયું. વીડિયો ક્યારનો છે તે અને ક્યાંનો છે તે અંગે હજુ સુધી પુષ્ટિ કરવામાં નથી આવી. સુરતના વરાછામાં વ્યાજખોરોના ત્રાસમાં 55 લાખની ઉઘરાણી માટે આપી ધમકી. ફરિયાદીના પત્ની પુત્રીના રસ્તા વચ્ચે રોકી માંગ્યા રૂપિયા તો ફરિયાદીએ નોંધાવી વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ. 50 લાખની સામે 3.50 કરોડ વસૂલ્યા હોવાનું આવ્યું બહાર. કચ્છના અંજારમાં બની લૂંટવીદ મર્ડરની ઘટના. મેઘપર બોરેચીમાં ટિમ્બરની વેપારીની કરાઈ ઘાતકી હત્યા. 3 અજાણ્યા લોકો વેપારીના ઘરમાં ઘૂસી ફરી તીક્ષ્ણ હત્યાના હત્યા કરી. પોલીસ સ્થળ પર શરૂ કરી તપાસ.
નડિયાદમાં એમએલએ પર હુમલામાં 3ની કરાઈ અટકાયત. ઠાસરા એમએલએ ક્રાંતિ પરમાર પર થયો હતો હુમલો. નડિયાદની નાની બોરુ ગામમાંથી અટકાયત કરાઈ. 2 દિવસ અગાઉ થયો હતો હુમલો. 2 પરિણીત મહિલા 2 દિવસથી ગુમ. એસવીપી હોસ્પિટલમાં કરતી હતી નોકરી. નોકરી જવાનું કયા બાદ નથી ફરી પરત જ્યાં ગુમ. બંને મહિલાઓ દેરાણી જેઠાણી હોવાનું બહાર આવ્યું, જ્યાં પારડી પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. અમદાવાદ નરોડામાં ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. બાઇક સવાર તસ્કરો મહિલાનો દોરો તોડી ફરાર. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. શહેરમાં સ્નેચ ચેઝરોનો આતંક, જ્યાં નરોડામાં હરિદર્શન ચોકડી પાસે ચેઇન સ્નેચિંગની ઘટના. મહિલાના ગળામાંથી દોરો તોડી બાઇક પર આવેલા શખ્સો ફરાર. ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. અરવલ્લીના ભિલોડાના કાલી ડુંગરીથી મળેલી યુવકની લાશને મામલો. યુવકનો નશો કરાવી ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું આવ્યું બહાર. પોલીસે એક મહિલા સહિત 4 લોકોને પકડી પાડ્યા. આડા સંબંધોમાં યુવકની હત્યા કરાઈ હોવાનો થયો ખુલાસો. 16 ઓગસ્ટે મહીસાગરના રૂજડા ગામના યુવકની મળી હતી લાશ. કચ્છ સામખિયાળી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે અંદાજીત 44 લાખની કિંમતનો 698 પેટી દારૂ ઝડપ્યો અને 2 આરોપી સાથે એક ટેલરની કરી હતી અટકાયત. રણજી ઓડ ઉર્ફે ડબુડીમાના સમર્થક સામે નોંધાઈ ફરિયાદ. ગાંધીનગરમાં પેથાપુર પોલીસ મથકમાં દાખલ થઈ એફઆઈઆર. રણજીના સમર્થક પ્રવીણ પરમારે પત્રકારને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં નોંધાઈ ફરિયાદ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ હરકતમાં આવ્યો એસીપી. રણજી ઓડનો અમદાવાદનો વીડિયો સામે આવ્યા બાદ ગ્રામ્ય એસીપી આપ્યા તપાસના આદેશ. રણજી ઓડે હાથીજણ વિસ્તારમાં ધર્મના નામે કર્યા હતા દતિંગ. ડ્રોન ઉડાડી લોકોને કર્યા હતા પ્રભાવિત. તો આ મામલે પોલીસ પરવાનગી સામે પણ ઉઠ્યા સવાલ. ન્યૂઝ 18 ગુજરાતીની અંધશ્રદ્ધા વિરુદ્ધની ઝુંબેશ. ડબુડી માના ઉર્ફે ધનજી સામે તપાસ શરૂ. ચાંદખેડામાં આવેલા ધનજીના ઘરે ચોંટાડાઈ નોટિસ. નિવેદન આપવા માટે નોટિસ ચોંટાડી તો ધનજી હાલ થયો છે ભૂગર્ભમાં ગરકાવ. સાબરકાંઠામાં યોજાઈ ધનજીની હારડી. પંચાલ સેવા સમાજની વાડીમાં થયો હતો કાર્યક્રમ. રણજી ઓડના ગોરખધંધાનો પર્દાફાશ. પ્રચાર માટે એક ટીમ રહેતી કાર્યરત. લક્ઝરી બસ ભરીને પોતાના જ કાર્યકરો રહેતા હાજર. ભીડ ભેગી કરવા ધનજીની ટીમ રહેતી કાર્યરત. દુઃખ દૂર કરવાના નામે કમાતા હતા પૈસા. મોરબીમાં ધનજીએ 4 જગ્યા પર ખોલી હતી હાટડી. લોકોને ગેરમાર્ગે દોરવા ટીમ રહેતી કાર્યરત, જ્યાં ધનજીના જ લોકો હાજર રહી ટોળું બતાવતા. ધનજી સામે વિજ્ઞાન જાથાએ કરી હતી અરજી. વધુ દતિંગની હાટડી ન યોજવાની હતી માંગ. અરજી બાદ ધનજી અને તેની ટીમ નથી ફરકી. આણંદમાં યુવકને માર મારતા વીડિયો વાયરલ થયો. જાડ સાથે બંધી યુવકને માર માર્યો. નગ્ન હાલતમાં નીકળી પડ્યો હતો યુવક. હાલ યુવક હોસ્પિટલમાં દાખલ. પ્રેમ પ્રકરણમાં માર માર્યો હોવાની ચર્ચા. દરેલા ધનજીની અરજી પર 6 સપ્ટેમ્બરે સુનાવણી. ગાંધીનગર કોર્ટમાં થશે સુનાવણી. ડબુડીમાં ઉર્ફે ધનજીએ કરી હતી આગોતરા અરજી, જે આગોતરા જામીન અરજી કરી ધરપકડથી બચવા કરી હતી અરજી. ડીસા ભાજપ કોર્પોરેટર સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું. બળાત્કારના ગુનામાં કોર્પોરેટર હતો ફરાર. 30મી સુધીમાં હાજર થવા કોર્ટે આપ્યું હતું ફરમાન. હાજર ન થાય તો ભાગેડું જાહેર કરવા કરાયો હતો આદેશ. જાહેર જગ્યાએ લાગી નકલો. બનાસકાંઠામાં હજયાત્રાના નામે 100થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી. ફરિયાદના આધારે ટ્રક ટૂર ઓપરેટરના ધરપકડ. જ્યાં પ્રતિયાત્રી પાસેથી 2,30,000 ઉગરાવ્યા હતા, તેમાંના 25 જુલાઈએ હજ મોકલવાના હતા, પરંતુ મુંબઈ ઓફિસને તાળા મારી આરોપી થઈ ગયો હતો ફરાર. સુરતના મોટા વરાછામાં સૌજી કોરાંત બ્રિજ પરથી યુવતી લગાવી છલાંગ. તાપી નદીમાં કૂદી યુવતીએ કર્યો આપઘાત. યુવતીને ફાયરની ટીમે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી. યુવતી આપઘાત કરતા બ્રિજ પર એકઠા થયા હતા લોકોના ટોળેટોળા. અમદાવાદમાં લગ્ન કરવા મામા મામીએ કર્યું દબાણ. દબાણથી કંટાળી 70 વર્ષની સગીરાએ કર્યો આપઘાત. માતાનું મૃત્યુ થતા સગીરા મામા પક્ષના લોકો લઈ ગયા હતા. સગીરાના પિતાએ સગીરાના મામા મામી સામે નોંધાવી દુષ્પ્રેરણાની ફરિયાદ. નિકોલ પાસે પોલીસે તપાસ હાથ ધરી. વિરમગામ સાણંદ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત. ટ્રકની ટક્કરે બાઇક સવાર બંને યુવાનોની ઘટનાસ્થળ પર મોત. પોલીસે હાથ ધરી તપાસ. સુરતના કોસંબા નજીક ભાવનગરના પરિવારના કારને નડ્યો અકસ્માત. ચોકલેટ ફેક્ટરી નજીક અકસ્માતમાં 2ના મોત. 3ને પહોંચી ગંભીર ઇજા. તો પરિવાર ભાવનગરથી સુરત જઈ રહ્યો હતો. વહેલી સવારે ઇકો કાર અજાણ્યા વાહન પાછળ ઘૂસી ગઈ અને થયો અકસ્માત. કચ્છના ભચાઉ નેશનલ હાઇવે પર પલટી ઓઇલ ટેન્કર. ટેન્કર પલટી મારી જતા હાઇવે પર ઓઇલની રેલમછેલ. લોકોએ ચલાવી ઓઇલની લૂંટ.
સુરતમાં સ્કૂલ રિક્ષા ટ્રકની અકસ્માત 2-3 વિદ્યાર્થીઓ ઘાયલ. પાંડેસરા વિસ્તારની ઘટના, ટ્રક ચાલકે રિક્ષાને લીધી અડફેટે. સુરતના પાંડેસરાની મિલમાં લાગી આગ. ભીષણ આગને પગલે મયુર સિલ્ક મિલમાં આગ લાગતા 18થી વધુ ફાયર ફાઈટરોને આગ પર મેળવ્યો કાબૂ. દાહોદમાં બે જૂથ વચ્ચે થઈ અથડામણ. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો. અથડામણમાં બે લોકો થયા ઘાયલ. જાલોદમાં ગોઠવી દેવાયો ચાંપતો બંદોબસ્ત. ગણપતિની મૂર્તિ લઈ જતા સમયે મામલો વિચક્યો હતો. જામનગરમાં આ વર્ષે દગડુશેઠ ગણપતિ મહોત્સવ દ્વારા સ્પેસ શૂટમાં ચંદ્રયાન સાથે ગણપતિનું સ્થાપન કરાશે. 7 ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કરાશે સ્થાપન. તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિને ગિનિશ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે કરાઈ છે અરજી. અમેરિકામાં ગોળીબારમાં 5ના મોત, 21 ઘાયલ. ટેક્સાસમાં 2 અજાણ્યા શખ્સે કર્યો ગોળીબાર. અંધાધૂંધ ગોળીબારમાં 5ના મોત. ટ્રકને હાઈજેક કરી ગોળીબાર કર્યો હતો. પોલીસે બંને બંદૂકધારીઓને ઠાર કર્યા છે. મિડલેટ પાસે આવેલી ઓડિશા વિસ્તારમાં ઘટી ઘટના. પાક નેતાનું ભારતના નિર્ણયને સમર્થન. સારે જહાં સે અચ્છા હિન્દુ સતા હમારા. પાક નેતાએ ગાયું ગીત. પાક નેતા અલ્તાફ હુસેને ગાયું ગીત. મુતાહિદ્દા કોમી મુવમેન્ટમાં સંસ્થાપક. 370 દૂર કરવાના નિર્ણયને આપ્યું સમર્થન. પાકિસ્તાનમાં મંદીનો માર. ઇમરાન ખાન પરેશાન. 47 રૂપિયા કિલો થઈ ઘઉંના લોટની કિંમત. તો ઘઉંના ભાવ વધતા ઇમરાનના ઉડ્યા હોશ. જ્યાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે લગભગ 1000 કર્મચારીઓને નોકરી પરથી કાઢ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ બજરંગ દળ અને ભાજપ લગાવ્યા ગંભીર આરોપ. કહ્યું પાકિસ્તાનની ISI પાસેથી પૈસા લે છે ભાજપ અને બજરંગ દળ બિન મુસ્લિમ પાકિસ્તાન માટે કરે છે જાસૂસી. દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે વાત કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું દેશમાં નોટબંધી અને GST કારણે મંદીનો માહોલ. દેશ લાંબી મંદીના વમળમાં ફસાયો તો મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું બદલાનો ભાવ છોડી ધ્યાન આપે સરકાર. સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કાશ્મીરમાં 2 દિવસના કર્યો પ્રવાસ. પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ LOC પર પાકિસ્તાન કબજાવાળા કાશ્મીરનું દુર્બિનથી નિરીક્ષણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ બીજેપી આજથી 1 મહિના સુધી દેશભરમાં સંપર્ક અભિયાન અને જનજાગરણ અભિયાનની કરશે શરૂઆત. બનાવાયેલી 2 ટીમની ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્રસિંહ શેખાવત કરશે લીડ. આ બંને અભિયાન 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. હૈદરાબાદનો વિડીયો સામે આવ્યો. ટ્રાફિક જવાનનો વિડીયો સામે આવ્યો. પૂરમાં જવાન બન્યા હીરો. બીમાર વ્યક્તિને ઉચકી રસ્તા પાર કરાવ્યો. યુપીના મુઝફ્ફરનગરમાં 1 સનસનીખેજ વિડીયો આવ્યો સામે. મુઝફ્ફરનગરમાં હુમલાનો વિડીયો આવ્યો સામે. ઝવેરીની દુકાનમાં પાડોશીઓએ કર્યા હુમલો જેના વિડીયો આવ્યો સામે. બિહારના વૈશાલીમાં પોલીસ પર બદમાશને છોડવાના આરોપસર ગ્રામજનોએ કર્યો જોરદાર હંગામો. સ્થાનિકોએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો અને દંડા માર્યા જેમાં મહિલાઓ પણ સામેલ હતી. જેમની સાથે બાળકો પણ આપતા હતા. બદમાશોને છોડતા ગ્રામજનોએ કર્યો હતો વિરોધ. પટનામાં ગર્લ્સ હોસ્ટેલમાં કેટલાક લોકો શરાબ પીતા હોવાનો આરોપસર યુવતીએ કર્યા હંગામો. હોસ્ટેલ ચલાવનારાઓ ભાઈ અને તેના મિત્રો પર લગાવ્યો શરાબ પીવાનો આરોપ. યુવતીઓએ શરાબનો વિડીયો બનાવી વાયરલ કરતા હોસ્ટેલ સંચાલકના ભાઈની આવી શાન ઠેકાણે. બિહારની સીતામઢી જેલમાં 1 કેદીના જન્મદિન પર કેક કાપવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો. વિડીયો સામે આવતા જેલ સત્તાધીશો વિરુદ્ધ સવાલો ઉભા થયા. અંદર કેક તો પહોંચી, સાથોસાથ ઝાડ પર કેટલાય ફુગ્ગાઓ લગાવાયેલા જોવા મળ્યા. કેદીઓને મીઠાઈ પણ વહેંચી. રાજસ્થાનના અલવરમાં રાજ્યસભા સાંસદ કિરોણાલાલ મીણાએ ધરણા ખતમ કર્યા બાદ રાજસ્થાનના લોકગીતો પર ઠુમકા લગાવ્યા. ધરણા સ્થળ પર હાજર લોક કલાકારોના મંચ પર ચડી લોકગીતોને થાપ પર લગાવ્યા ઠુમકા. મંચ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદસિંહ પણ નજરે પડ્યા. પશ્ચિમ બંગાળના હુગલીમાં બીજેપીના 1 સમર્થક પર હુમલાના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો હંગામો. બીજેપીના સમર્થકોએ બદમાશોએ ગોળી મારી હતી જેને ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલ. પ્રદર્શનકારીઓ રસ્તા પર બેસી TMCને જવાબદાર ઠેરવી તેમની વિરુદ્ધ નારેબાજી કરી. રાજસ્થાનના જોધપુરના 1 ગામમાં સરપંચે પોતાના સમર્થકો સાથે મળી પાણીની ટાંકી પર ચઢી રાજ્ય સરકાર વિરુદ્ધ કર્યા પ્રદર્શન. આ લોકો પુનઃગઠન હેઠળ પોતાની ગ્રામ્ય પંચાયતની બીજી ગ્રામ પંચાયતમાં સામેલ કરવા નારાજ. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ લોકો નારાજ. રેલવે વિભાગે ચેરવાળી ટ્રેનોમાં સફર કરનારા યાત્રીઓનો ભાર હળવો કરવા બનાવી યોજના. રિપોર્ટ મુજબ શતાબ્દી તેજસ અને ગતિમાન એક્સપ્રેસને ભાડું 25% સુધી ઓછું કરવાની યોજના. રેલવે જલ્દી લાગુ કરશે કેટલાક રૂટોની સીટો ભરવા રેલવેની યોજના.
વિશાખાપટ્ટનમમાં આવેલા એક કાર કંપનીના સર્વિસ સેન્ટરમાં લાગી ભીષણ આગ, જેને લઈને સર્જાયો અફરાતફરીનો માહોલ. સર્વિસ સેન્ટરમાં રહેલી તમામ કાર આગમાં ખાક થઈ ગઈ, તો આખી ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. મુંબઈમાં ચોરોએ પોલીસને જ મારી ટક્કર. ચોરી કરવા આવેલા ચોરોએ ભાગતા સમયે પોલીસને મારી ટક્કર, જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો અને ચોરો ફરાર થઈ ગયા. મહારાષ્ટ્રના કલ્યાણના સીસીટીવી આવ્યા સામે. રાજસ્થાનના અજમેરમાં ખોટી ટ્રેનમાં ચડી ગયેલી મહિલા ચાલતી ટ્રેને ઉતરવા જતા બન્યો અકસ્માતનો ભોગ. ટ્રેનમાંથી નીચે ઉતરી રહેલી મહિલા સીસીટીવીમાં થઈ કેદ. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ. રાજસ્થાનના અલવરમાં મોબ લિંચિંગનો લાઇવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. એટીએમ હેક કરી ઠગાઈ કરતી ગેંગનો એક સભ્યની ભીડે માર્યો માર. સ્થળ પર પહોંચેલી પોલીસે ભીડના કેટલાક લોકોની ધરપકડ કરી હાથ ધરી પૂછપરછ. બિહારમાં સરકારી ઓફિસમાં બે કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પીપરાસી અંચલમાં નજીવી બાબતમાં બે સરકારી કર્મચારીઓ રસ્તા પર બાકડી પડ્યા. બોલાચાલીથી શરૂ થયેલી બબાલ મારામારીમાં પરિણમી અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી. હિમાચલના ઉનામાં 5 સભ્યોનું પરિવારે બીપીએલ હેઠળ આવતું હોવા છતાં નથી મળી રહ્યો સરકારી યોજનાનો લાભ. આવાસ યોજનાનો લાભ લેવા સરકારી કચેરી વારંવાર ધક્કા ખાવા જતા રજૂઆતનું ન આવ્યું પરિણામ. પરિવાર રસ્તા પર ઝૂંપડું બાંધી રહેવા બન્યો મજબૂર. બિહારના નાલંદામાં દૂધના પેકેટ ભરી જઈ રહેલી એક ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. સ્થાનિકોએ ચલાવી દૂધના પેકેટની લૂંટ. અકસ્માતની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે હાથ ધરી કાર્યવાહી. બિહારના દરભંગામાં રાષ્ટ્રીય સ્તરે ડ્રેગન બોટ રેસિંગનું કરાયું આયોજન. દેશના અલગ અલગ 18 રાજ્યોમાંથી 30 ટીમોએ લીધો બોટ રેસમાં ભાગ. ખેલાડીઓની સુરક્ષા માટે એનડીઆરએફની ટીમને મોટર બોટ સાથે રખાઈ તૈનાત. મધ્યપ્રદેશમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિમાં મચાવી રહી છે ધૂમ. જબલપુરમાં સોપારીમાંથી બનાવેલા ગણેશે સર્જ્યું અનોખું આકર્ષણ. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ચડતા દૂધની ગુણવત્તા ચકાસવા તંત્રએ મંદિર સમિતિ દ્વારા સંચાલિત દૂધની દુકાનોમાં પાડ્યા દરોડા. દરોડા દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ 8 દુકાનોમાંથી લીધેલા દૂધના સેમ્પલ ભોપાલ સ્થિત લેબમાં તપાસ અર્થે મોકલ્યા. હિમાચલ પ્રદેશ સ્થિત હિડિંબા મંદિરે ઉમટી ભક્તોની ભીડ. મનાલીથી 42 કિલોમીટર દૂર આવેલા હિડિંબા મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અનોખી આસ્થા. લાખોની સંખ્યામાં ભક્તોએ કર્યા માતાજીના દર્શન. મધ્યપ્રદેશના જબલપુરમાં જોવા મળ્યું હંસ પ્રજાતિનું સૌથી દુર્લભ પક્ષી. મોડી સાંજે અચાનક ઉડીને આવેલા પક્ષી પર શ્વાને કર્યા હુમલા. સ્થાનિકોએ પક્ષીને શ્વાનથી બચાવી આપી પ્રાથમિક સારવાર. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદી લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો. સતત પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને પણ પડી ભારે હાલાકી. ભારે વરસાદને કારણે પાણી ભરાતા કેટલાક સ્થળે પંપની મદદથી પાણી બહાર કઢાયા. મુશળધાર વરસાદને કારણે અમદાવાદ ઉદયપુર હાઈવે પર ફરી વળ્યા પાણી. પાણીના પ્રવાહમાં ફસાઈ ગુજરાતના પર્યટકોની કાર. કારમાં ફસાયેલા 2 મહિલા સહિત 3ને એક યુવકે સફળતાપૂર્વક કારમાંથી બહાર કાઢ્યા. યુવકની બહાદુરીના કારણે જાનહાનિ ટળી. રાજસ્થાનની કોર્ટમાં આહુ નદીના તણાયેલા યુવાનનું રેસ્ક્યુ કરવા પહોંચેલી રેસ્ક્યુ ટીમની બોટ પાણીમાં ખાઈ ગઈ. પલટી નદી કિનારે હાજર લોકોએ દોરડા વડે બચાવ્યો રેસ્ક્યુ ટીમના સભ્યોનો જીવ, તો પાણીમાં તણાયેલા યુવાનની નથી મળી કોઈ ભાળ. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભારે વરસાદને કારણે બેસીગર રોડ બેસી જતા વાહન વ્યવહાર કરાયો બંધ. યુપીના પ્રયાગરાજથી 80 કિલોમીટર દૂર કોરામના મહલી ગામમાં 2 શ્વાનોના લગ્ન કરાવાયા. પૂરા રીતિરિવાજો સાથે 7 ફેરા કરાવાયા. વરઘોડિયાઓને જમણવાર કરાયું. દહેજ પણ આપવામાં આવ્યું. ત્યારબાદ બંનેની વિદાય કરાઈ. અનોખા લગ્ન જોવા અને ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. મનાલી જતા પર્યટકો માટે ખુશખબર. પેરાગ્લાઇડિંગ અને રિવર રાફ્ટિંગ બાદ હવે પર્યટકો સ્કાય સ્કાયલિંગનો પણ મેળવી શકશે આનંદ. આશરે 9,000 ફૂટની ઊંચાઈએ તૈયાર કરાયેલો સાયકલ ટ્રેક 15 દિવસ બાદ પર્યટકો માટે મુકાશે ખુલ્લો. સ્વિસ બેંકમાં ભારતીયોના ખાતા અંગેની જાણકારી હવેથી સરકાર મેળવી શકશે. સીબીડીટીના મતે સરકાર વિદેશોમાંથી કાળું નાણું પરત લાવવાની લડાઈમાં એક મહત્વપૂર્ણ લડાઈમાં. સ્વિસ બેંકો પાસેથી ખાતાધારકોની માંગશે માહિતી, કારણ કે સ્વિસ બેંકોની ગોપનીયતાનો યુગ સપ્ટેમ્બરમાં થઈ રહ્યો છે પૂર્ણ. જમ્મુ કાશ્મીરમાં સેના સામે પથ્થરમારો કરતા અને હથિયાર ઉઠાવતા લોકોને ત્યાંના યુવકોએ આપ્યો જોરદાર જવાબ. જમ્મુ કાશ્મીરમાં 575 યુવાનો સેનામાં
જોડાયા હતા તો સેનામાં જોડાવા અંગે તેમણે જણાવ્યું કે અમને ગર્વ છે કે અમે ભારતીય સેનાનો હિસ્સો બન્યા. પાસિંગ આઉટ પરેડ બાદ આ તમામ ભારતીય સેનાનો હિસ્સો બન્યા. એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે તેવામાં 26 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનના વિદેશમંત્રીઓ આમને સામને થશે. ન્યૂયોર્કમાં આયોજિત સાર્ક સંમેલનમાં એસ જયશંકર અને કુરેશીએ બેઠકમાં જોડાવાની બતાવી તૈયારી. ગત વર્ષ થયેલી બેઠકમાં ભારતે ઉઠાવ્યો હતો આતંકનો મુદ્દો. પાકિસ્તાન અને ચીનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો. દુનિયાનું સૌથી એડવાન્સ ફાઈટર હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં થશે સામેલ. 3 સપ્ટેમ્બરે વાયુસેનામાં સામેલ થનાર હેલિકોપ્ટર એક સાથે અનેક હુમલા કરવાની શક્યતા.